આજે પ્રશ્નોત્તરી દરમિયાન મેં માનની પ્રવાસન મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો અને રજૂઆત કરી હતી કે પોરબંદરને પ્રવાસન સ્થળે તરીકે વિકસાવવો જોઈએ. આ બાબત હું છેલ્લા એક વર્ષથી રજૂઆત કરતો હતો. માનની પ્રવાસન મંત્રીશ્રીએ મને જવાબમાં આજે એવું જણાવ્યું છે કે મારી રજૂઆતના સંદર્ભમાં પોરબંદર તાલુકાના વિસાવાડા મૂળદ્વારકા ગામે ત્યાં બારા પાસે એક દરિયાઈ બીચ, જે દ્વારકાના શિવરાજપુરની કક્ષાનો બીચ વિકસાવવા માટેની યોજના આ વર્ષના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોરબંદરની અંદર બરડા અભયારણ્ય છે, ત્યાં એ બરિયા એનો પણ પ્રવાસન સ્થળે વિકસાવવા અને બરડા સર્કિટને વિકસાવવાની પણ જે વાત થઈ હતી એના સંદર્ભમાં પણ માનની મંત્રીશ્રીએ મને એવો જવાબ આપ્યો છે આજે કે બરડા સર્કિટ, બરડા પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે 50 કરોડ રૂપિયાનો જોગવાઈ કરી છે અને એના માટે બરડાની અંદર એક ઓપન સફારીનું પણ આયોજન કરવામાં આવેલું છે. એ ઉપરાંત બરડાની આસપાસના જે પ્રવાસન અને તીર્થસ્થળો છે એમનો પણ વિકાસ કરવામાં આવશે અને એ ઉપરાંત પોરબંદર તાલુકાના જે કરલી મોકરસાગર ડેમ છે, જે એક મોટું પક્ષી અભયારણ્ય છે જ્યાં વિદેશોમાંથી ખૂબ મોટે પાયે પક્ષીઓ આવે છે, એ ત્યાં પણ એને પક્ષી તીર્થ તરીકે વિકસાવવા માટે ત્યાં એના માટે આ વખતના બજેટમાં 15 કરોડ રૂપિયાની જોગવાઈ છે અને એના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આ રીતે પોરબંદરનો વિકાસ કરવા માટેની જે માગણીઓ હતી મોટાભાગની સ્વીકારી છે, પરંતુ એ સિવાયની જે મારી માગણી છે કે પોરબંદરને મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે, આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ એની જોગવાઈ કરવામાં આવે અને એની જાહેરાત કરવામાં આવે. એના સંદર્ભમાં માનની મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ માટે કલેક્ટર પાસેથી અહેવાલ માગવામાં આવ્યો છે અને એ બાબતે સરકારની વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં એ બાબતે પણ નિર્ણય લેવાશે. એટલે મેં રાજ્ય સરકારનો આ મુદ્દે પણ આભાર માનેલો છે. ગુજરાત હોય કે બીજા રાજ્યો હોય, એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર અને પ્રશ્નો ઉભા થતા હોય તો એ રેવન્યુ, જમીનના વહીવટની અંદર હોય છે. 50% કરતા વધારે ઝઘડાઓ પણ જમીનને કારણે થાય છે, સંપત્તિને કારણે થાય છે અને લિટિગેશનો પણ એને કારણે થાય છે. એટલે એનો વહીવટ સરળ બનાવવો જોઈએ અને ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે એના ઉપર અધિકાર હોવો જોઈએ. પરંતુ રાજ્ય સરકાર છે એ મોટા ઉદ્યોગગૃહોને જમીનો આપે છે. 104 કરોડ ચોરસ મીટર જમીન છેલ્લા 2 વર્ષની અંદર મોટા ઉદ્યોગગૃહોને આપી છે, પરંતુ એની સામે નાના લોકોને 100 વારનો પ્લોટ હોય તો પણ મળતો નથી. નાના ઝૂંપડા તોડવામાં આવે છે પરંતુ મોટા લોકોને છાવરવામાં આવે છે. સુરત જિલ્લાના ઓળપાડ અને 84 તાલુકાની અંદર જે ઝીંગાના તળાવો આવેલા છે એ સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જે એક પિટિશન થઈ હતી એના સંદર્ભે જે કલેક્ટરને DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે એ પ્રમાણે ઓલપાડ તાલુકાના 14 ગામોની અંદર 1805 તળાવમાં 1343.90 હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાનૂની દબાણ છે અને 84 તાલુકાના 3836 તળાવોમાં જે 9 ગામોમાં આવેલા છે એમાં 2696 હેક્ટર જમીનમાં દબાણ છે. આમ ખાલી 2 જ તાલુકાની અંદર 4039 હેક્ટર જમીનનું દબાણ કરવામાં આવેલું છે. દબાણ CRZની જમીનમાં છે, મેંગ્રોવ્સની જમીનમાં છે અને સરકારી ખરાબાની જમીનમાં છે. આ અહેવાલ આવ્યા પછી પણ રાજ્ય સરકારે 2 વર્ષથી કોઈ પગલાં લીધા નથી અને આ લોકોને છાવરવામાં આવે છે. અનેક રજૂઆતોને સાંભળવામાં આવી નથી. એની સામે લેન્ડ કમિટીની મિટિંગ મળવી જોઈએ જે ગરીબ લોકોને 100 વારના પ્લોટ આપવા માટેની એ મળતી નથી.